નમસ્કાર દર્શક મિત્રો, હું શ્રેયા જોશી આપનું સ્વાગત કરું છું આપણા કાર્યક્રમ કૃષિ દર્શનમાં. મિત્રો, ખેતીવાડીમાં ઘણા ખરા ખર્ચો થતા હોય છે અને બદલાતા જતા સમયમાં તે ખર્ચને ઘટાડવા બહુ જ અનિવાર્ય છે. તે માટે આજે આપણે મળવાના છીએ એન જે ગોહિલ સાહેબને, જે જિલ્લા ખેતીવાડી અધિકારીની ફરજ બજાવી રહ્યા છે બોટાદમાં. તો સર, આપનો પહેલો સવાલ, ખેતી ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય છે તે વિશે અમને જણાવશો. ખેતી ખર્ચ ઘટાડવો અત્યારના સમયમાં ખૂબ જ મહત્ત્વનો છે. બાકી આમ તો આપણે ખેતી અનાદિકાળથી કરતા આવ્યા છીએ, પણ શરૂઆતના સમયની અંદર કોઈ આ સંશોધનો કે બિયારણો કે રાસાયણિક ખાતરોનો નહોતા. પણ જે હરિયાળી ક્રાંતિ થઈ એ પછી રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો વગેરે આવ્યું અને એનો દિવસે દિવસે વપરાશ વધતો ગયો અને ખેડૂતો જે આડેધડ, મતલબ વધારે પડતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવા માંડ્યા, ત્યારથી ખેતી ધીરે ધીરે મોંઘી થતી ગઈ. આ સમયમાં ખેતી ખર્ચ ઘટાડવો ખૂબ જ મહત્ત્વનો છે. સાહેબ, તમે ખેતી ખર્ચ ઘટાડવાના ઘણા ખરા આપણને કીધું કે આનાથી થાય, પણ એનાથી શું ઉત્પાદન વધારી શકાય? ચોક્કસ, એની અંદર જે ખેતીનો ખર્ચ ઘટાડવાની વાત છે તે જો આપણે વાત કરીએ તો ઊંડી ખેડ, ઉનાળામાં જે ઊંડી ખેડ શરૂ કરીએ ત્યારથી કે પાક કાપણી કરીએ ત્યાં સુધીમાં જુદી જુદી ઘણી બાબતોની જો આપણે કાળજી રાખશું, ઝીણી ઝીણી બાબતો છે એની કાળજી રાખશું તો ખેતીની અંદર ચોક્કસ ઘટાડો થશે. એટલે કે ઉનાળામાં ઊંડી ખેડ કરીએ તો જમીન પણ સારી થાય અને આવતા દિવસોની અંદર પાક સંરક્ષણ દવાઓ પણ ઓછી છાંટવી પડે. પછી બિયાણ આપણે યોગ્ય લઈએ, યોગ્ય દર લઈએ, એને યોગ્ય પસંદગી કરીએ અને સાથોસાથ સુધારેલા બિયાણ વાપરીએ તો એનાથી પણ ખેતીનો ખર્ચ ઘટે છે. રાસાયણિક ખાતર મેઇન વસ્તુ છે, તે રાસાયણિક ખાતર છે એ વધારે પડતો વાપરીએ છીએ, જે આપણું વૈજ્ઞાનિકો ભલામણ કરે છે એનાથી વિશેષ વાપરીએ છીએ. એટલે ખેતીની અંદર ખર્ચ વધે છે અને જમીન ખરાબ થતી રહે છે. સેમ વસ્તુ કે જંતુનાશક દવા પણ આપણે માપ કરતાં બહુ જ વધારે વાપરીએ છીએ અને ખેતીની અંદર ખર્ચ વધે છે, પિયત પાછળ પણ ખર્ચ વધે છે, બિનજરૂરી ખર્ચ થાય છે. એટલે આ બધી બાબતોમાં ધ્યાન રાખીએ તો આપણે ખેતીમાં ખર્ચ ચોક્કસ ઘટાડી શકીએ અને એનાથી જે સાઈડ ઇફેક્ટ થાય છે એ બંધ થઈ જશે અને ખેતીની અંદર ઉત્પાદન સારું આપણને ચોક્કસ મળશે. સાહેબ, તમે અમને ઉત્પાદન વિશે કહ્યું, પણ ખેતીનો ખર્ચ ઘટાડવા માટે ક્યાં ક્યાં મુદ્દાઓ છે જે અમારા ખેડૂત મિત્રોને તમે કહેશો કે જે ધ્યાનમાં રાખે? જુદી જુદી બાબતો, ખેતી સાથે આપણે જો વાત કરીએ તો જમીન, બીજ, ખાતર, દવા, પિયત અને છેલ્લે કાપણી, એ બાબતો સંકળાયેલી છે. એમાં આપણે ખેતીની અંદર ખર્ચ ઘટાડવાનો છે પણ બિયાણની ખરીદીમાં ક્યારેય બાંધછોડ નથી કરવાની. બિયાણ છે તે હંમેશા ઉત્તમ ક્વોલિટીના પ્રમાણિત બિયાણ, સર્ટિફિકેટ અને માન્ય થયેલા વિક્રેતા પાસેથી ખરીદવાના છે. એટલે પરંતુ બિયાણનો જે દર છે એ ખૂબ મહત્ત્વનો છે. હેક્ટરે તમે છોડની સંખ્યા વધારો, બિયાણનો દર મેન્ટેન કરો તો ખેતીમાં તમને ચોક્કસ ખર્ચનો અંદર ફાયદો થશે. અને રાસાયણિક ખાતર છે તે આપણે દિવસે દિવસે ખૂબ વધારે માત્રામાં આપતા થયા છીએ, એનાથી આપણું એકમ દીઠ જે ઉત્પાદન મળે છે એની સામે ખર્ચ ખૂબ વધી જાય છે. એટલે રાસાયણિક ખાતર પણ વિવેકથી વાપરવાના છે. સાથોસાથ બાયોફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીએ તો બાયોફર્ટિલાઇઝર વસ્તુ એવી છે, એટલે કે જૈવિક ખાતરોનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણે જે રાસાયણિક ખાતરો નાખીએ છીએ એ પ્રમાણમાં અડધા અથવા તો પોણા વાપરીએ તો એ જૈવિક ખાતરને હિસાબે એ રાસાયણિક ખાતરોનો ખર્ચ ઘટાડી શકાય છે અને જમીન જીવન થાય છે. તે જ રીતે પિયતની વાત કરીએ તો પિયતમાં પણ આપણે ઘણું બધું ખર્ચ કરીએ છીએ, જરૂરિયાત કરતાં વધારે પિયત આપીએ છીએ અને ખેતીની અંદર ખર્ચ વધે છે. ઉપરાંત જો આંતરપાક લઈએ તો આપણે આંતરપાક લેવાથી એકમ દીઠ વધારાની આપણને આવક મળે છે, એકમ દીઠ ઉત્પાદન પણ ખૂબ મળે છે. આ રીતે ઉત્પાદન પણ વધારી શકાય છે. આ મુદ્દાઓ આપણે ધ્યાન પર લીધા, પણ હવે વૈજ્ઞાનિક શ્રીઓ આપણને કહેતા હોય છે કે તમે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો તો તેમાં બહુ જ રોકાણ થતું હોય છે પૈસાનું, તો એમાં કઈ રીતે ઘટાડો કરી શકાય કે એનો ખર્ચ ઓછો કરી શકાય? આપણે જે વાત કરી ને કે પિયત પાછળ પણ આપણે ખૂબ ખર્ચ કરીએ છીએ, પરંતુ વૈજ્ઞાનિકોએ જે ડ્રીપ ઇરિગેશન એટલે કે માઇક્રો ઇરિગેશન, સ્પ્રિંકલર પદ્ધતિ અને ડ્રીપ ઇરિગેશનની જે સંશોધન થયું તે અત્યારના સમયમાં ખૂબ જ ઉપયોગી છે. ડ્રીપ ઇરિગેશનની અંદર અત્યારે સરકારશ્રી દ્વારા 50% સહાય પણ મળે છે, પરંતુ શરૂઆતમાં આપણને એમ થાય કે ખર્ચ થયું, પણ ડ્રીપ ઇરિગેશન વસાવવાથી કેટલા બધા ફાયદા થાય છે. જમીન સારી રહે, નિંદામણ ઓછું થાય, પાક સંરક્ષણ દવાઓ પણ ઓછી જોઈએ, રાસાયણિક ખાતરો પણ ઓછા જોઈએ, ઉપરાંત
આપણી પાસે જે પિયતની ફેસિલિટી છે એ 5 વીઘાનું પાણી હોય તો આપણે 7 કે 8 વીઘામાં એને પિયત કરી શકીએ. એટલે ડ્રીપ ઇરિગેશન વસાવી લેવાથી શરૂઆતની અંદર આપણને થોડું ખર્ચ લાગે છે, પણ ઓવરઓલ આપણને ઉત્પાદન એનાથી ઘણું બધું સારું મળે છે અને સરવાળે બીજે કે ત્રીજે વર્ષે આપણે ખર્ચ પણ નીકળી જાય છે અને આપણી આવક પણ વધારે થાય છે. આ રીતે આપણને ખેતીમાં ફાયદો થાય છે. ડ્રીપ ઇરિગેશનની વાતો કરી તો હવે જમીનનો ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય કે એની તૈયારી કરીએ તો જમીન ઓછી રીતે ખર્ચી શકાય કે? જમીનની જે તૈયારી છે એમાં ખાસ કરીને આપણે ચોમાસું પાક પછી જો બીજો કોઈ પાક લેવાનો હોય, ધારો કે કપાસ પાક આપણે લીધો હોય અને પછી પાછળ આપણે શિયાળુ પાક લેવો હોય, તો જુદા જુદા ખેતી કાર્ય ન કરતાં જો કપાસ પાકની અંદર તમે રોટાવેટર કે શ્રેડર ચલાવો તો જે તમારી જમીનની તૈયારીમાં જે રાપ ચલાવવી કે એ કોઈ વધારાના સાંઠિયું ખેંચવી એ બધા કાર્યો કરવા પડતા નથી. રોટાવેટર કે શ્રેડરનો ઉપયોગ કરવાથી સીધું જે કપાસની સાંઠીઓ છે એ જમીનની અંદર ભૂકો થઈને ભળી જાય છે અને જમીનની અંદર સેન્દ્રિય તત્વો ઉમેરાય છે અને એની પછીની જે આપણો પાક છે તે ઓછા ખર્ચે આપણે લઈ શકીએ છીએ. અને આ રીતે જમીનની તૈયારીમાં જે ફાર્મ મિકેનાઇઝેશનમાં રોટાવેટર છે, શ્રેડર છે, આપણને ખૂબ ઉપયોગી થાય છે અને ખર્ચ ઘટે છે. તમે કપાસના પાકની વાતો કરી તો એમાં કઈ રીતે ખર્ચ ઘટાડી શકાય અને તેનું ઉત્પાદન કઈ રીતે વધારે લઈ શકાય તે અમારા ખેડૂત મિત્રોને કહેશો? આપણે આગળ વાત કરી કે કપાસ પાકની જો વાત કરીએ તો બિયાણમાં તો ક્યાંય બાંધછોડ કરવા નથી, ઉત્તમ ક્વોલિટીના લેવાના છે. બિયાણમાં ક્યારેય કરકસર નહીં કરવાની, માન્ય સંસ્થા પાસેથી પ્રમાણિત અથવા તો માન્ય થયેલી વેરાયટીઓ આપણે લેવાની છે. એટલે બિયાણ પછી આપણે રાસાયણિક ખાતરની વાત કરીએ તો રાસાયણિક ખાતર જે બિનજરૂરી આપણે વાપરવાના નથી અને બદલાતા સમયમાં અત્યારે ફક્ત આપણે સામાન્ય રીતે ખેડૂતો છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા અને ડીએપી આ બે વસ્તુને જ ઓળખે છે, પણ વૈજ્ઞાનિકો જે કહે છે એ પ્રમાણે કુલે 16 માઇક્રોન્યુટ્રન્ટ એટલે કે સૂક્ષ્મ તત્વો આપણા પાકના જીવનચક્ર માટે જરૂરી છે. તે સાથોસાથ એ સૂક્ષ્મ તત્વોનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ તો આપણે ઉત્પાદન વધારે મેળવી શકાય છે. અને બાયોફર્ટિલાઇઝર વાપરો તો આગળ કહ્યું તેમ જે આપણા રાસાયણિક ખાતરો છે એ પણ ઓછા જોઈએ અને જમીનમાં રહેલા અલભ્ય આપણા નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ છે એ લભ્ય સ્વરૂપમાં આવી જાય છે અને આ રીતે આપણને ફાયદો થાય છે. સાહેબ, તો શિયાળુ પાકમાં ખેતી ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય છે? એ જે શિયાળુ પાકની અંદર ખેતી ખર્ચની વાત કરીએ તો શિયાળુ પાકમાં જો આપણે ઘઉંની વાત કરીએ તો ખેડૂતો ઘઉંની અંદર જેને જેની પાસે બહુ સારું પાણી છે તે ઘણીવાર 14, 15, 16 કે 17 જેટલા પાણી આપી દેતા હોય છે, તો બિનજરૂરી પિયત એની અંદર ઘઉંમાં જે ભલામણ થયેલી છે એ જ પ્રમાણે આપવાના છે. મહત્ત્વનું એ છે કે ઘઉંની અંદર જે તે અવસ્થા છે, કટોકટીની અવસ્થા છે, એ અવસ્થાએ પિયત આપવાના છે, વધારે પડતા પિયત આપવાના નથી. એ જ પ્રમાણે બિયાણનો દર પણ આપણે માપમાં રાખવાનો છે. ઉપરાંત જે નાઇટ્રોજન છે એ વધારે પડતો આપણે ઉપયોગ કરીએ છીએ એ એની અંદર વધારે પડતો ઉપયોગ કરવાનો નથી. પછી ધાણા જેવા પાકની વાત કરીએ તો ધાણામાં જો ખર્ચ ઘટાડવું હોય તો ધાણાના 2 ફાડા કરીને વાવીએ તો બિયાણનો ખર્ચ ઘટે છે અને ઓવરઓલ આપણને ઉત્પાદન વધારે મળે છે. તમે પહેલાં રાસાયણિક ખાતરની વાત કરી તો તેમાં કઈ રીતે ઘટાડો કરી શકાય કે જેનાથી વધુ ઉત્પાદન આપણને મળે? રાસાયણિક ખાતરની આપણે જે વાત કરીએ તો જમીન ચકાસણી પ્રયોગશાળા જે આપણે અત્યારે છેલ્લા આપણે 5-7 વર્ષથી આપણો સોઇલ હેલ્થ કાર્ડનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેની અંદર જે તે ખેડૂતે પોતાની જમીનનું યોગ્ય રીતે જમીનમાંથી યોગ્ય રીતે નમૂનો લઈ અને લેબોરેટરીમાં મોકલી અને એનું જે પૂતકણ આવે એ પૂતકણને આધારે જમીનમાં જે તે તત્વો ખૂટતા હોય એ પ્રમાણે ભલામણ મુજબ રાસાયણિક ખાતરો નાખવા જોઈએ અને આ રાસાયણિક ખાતરો છે એને યોગ્ય રીતે આપવા મહત્ત્વના છે. અને અત્યારે જે એમ કે ખેડૂતો જે વેરી દે એ વેરી દેવાના નથી, એને છોડની થડની બાજુમાં પડે એ રીતે ખેડૂતે એને આપવા જોઈએ. અને અત્યારે જ્યારે ડ્રીપ ઇરિગેશનનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તો એમાં ફર્ટિગેશન દ્વારા આપણે જો આપીએ તો રાસાયણિક ખાતરોની અંદર 60-70% જેટલું ખર્ચ ઘટે છે અને પાણીમાં દ્રાવ્ય ખાતરોનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને આ રીતે ખર્ચ ઘટાડી શકાય છે. જંતુનાશક દવાઓ આમ તો બહુ લાભદાયક હોય છે પણ તેના છંટકાવમાં કઈ રીતે ઘટાડો કરી શકાય તે વિશે કહેશો? જંતુનાશક દવાની અંદર એક તો ખેડૂતોએ આપણે અત્યારના સમયમાં ખેડૂતો કોઈ પોતે કાળજી એક તો લેતા નથી તો એ લોકોએ પોતે પણ એની આડઅસર ન થાય એટલે માસ્ક પહેરવા જોઈએ, યોગ્ય રીતે એને યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ
અને જે જંતુનાશક દવાનો વપરાશ ઘટાડવાની વાત છે અથવા તો સમજીને વાપરવાની વાત છે, તો આપણા પાકમાં માની લો કે કપાસ પાક છે તો જે જીવાત છે એટલે કે ચૂસ્યા પ્રકારની જીવાત છે, તો ચૂસ્યા પ્રકારના જીવાતના નિયંત્રણ માટે શોષક પ્રકારની જે દવાઓ છે તે જ આપણે ઉપયોગ કરવાનો. ઘણીવાર ખેડૂત મિત્રો એવું કરે છે કે જરૂરિયાત ફક્ત ચૂસ્યા પ્રકારના જીવાતના નિયંત્રણની હોય તો એ અને ઈયળોને બધી દવાઓ ભેગી કરે છે, એ બરાબર નથી. ખેતીની અંદર ખોટું ખર્ચ વધે છે. એટલે ચૂસ્યા પ્રકારના જીવાતની નિયંત્રણ માટે એ દવા, ઈયળો હોય તો એ દવા, વધારાના કોઈ જેને કહેવાય કે વિશેષમાં કોઈ દવાઓ બજારમાં મળતી આડેધડ એનો ઉપયોગ કરવાનો નથી. અને જંતુનાશક દવામાં ખૂબ જ મહત્ત્વની વાત હોય તો એનો ડોઝ છે અને સમય. શરૂઆતમાં તમે હળવી દવાનો ઉપયોગ કરો, ત્યારબાદ મધ્યમ અને પછી ભારે દવાઓ. સાથોસાથ એનું પાણી અને દવાનું પ્રમાણ જાળવવું ખૂબ જ મહત્ત્વનું છે. ખેડૂત મિત્રો શું કરે છે કે ઘણીવાર ભલામણ 10 મિલી કે 15 મિલીની હોય તો એ ડોઝ ડબલ કરી નાખે છે, પણ પાણી છે એ પૂરતા પ્રમાણમાં વાપરતા નથી અને એને હિસાબે એને પાક ઉપર પણ આડઅસર થાય છે અને જંતુનાશક દવાનો વધારે પડતા અને ઘણીવાર તો જીવાતોમાં પણ રેઝિસ્ટન્ટ પાવર આવી જાય છે. એટલે જંતુનાશક દવાનું યોગ્ય સમયે યોગ્ય માત્રામાં અને જે તે પાકને કપાસ પાક જેવો પાક હોય તો એ છોડ ભીંજાઈ જાય એવી રીતે વ્યવસ્થિત રીતે એને છંટકાવ કરવો જોઈએ. આ જંતુનાશક દવાના છંટકાવની અંદર ખૂબ જ મહત્ત્વનું છે. સર, બાયો ફર્ટિલાઇઝર્સ વાપરવાથી કંઈ ખર્ચ વધે છે કે ઘટે છે, એવું કંઈ હોય છે કે? અત્યારના સમયમાં ખેડૂતો છે તે જો બે મોટી ભૂલ કરતા હોય તો રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ, વધારે પડતી જંતુનાશક દવાનો ઉપયોગ અને સાથોસાથ જ્યાં જ્યાં પિયતની ફેસિલિટી બહુ છે તે લોકો પિયત પણ વધારે પડતું આપે છે. એટલે વધારે પડતું રાસાયણિક ખાતર, વધારે પડતું પાણીને હિસાબે જમીન ખરાબ થઈ રહી છે. આ સમયમાં બાયો ફર્ટિલાઇઝર છે એ ખૂબ જ મહત્ત્વના છે. અને હવે જ્યારે દિવસે દિવસે જમીન બેરી થઈ ગઈ છે, નિર્જીવ થઈ ગઈ છે, તો એ પરિસ્થિતિની અંદર જો બાયો ફર્ટિલાઇઝર આપણે વાપરશું, બાયો ફર્ટિલાઇઝર એટલે કે જૈવિક ખાતરો, તો એ જૈવિક ખાતરોની અંદર સૂક્ષ્મ પ્રકારના જીવાણુઓ છે જે જમીનની અંદર જઈને આપણી જમીન સારી બનાવે છે, ભરભરી બનાવે છે. અને બાયો ફર્ટિલાઇઝર છે તે આપણી જમીનની અંદર જે આપણે રાસાયણિક ખાતરો આપણે અગાઉ આપેલા છે તેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ જે અલભ્ય સ્વરૂપમાં આપણે જે વધારે પડતો ઉપયોગ કર્યો તો એ જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં બની જાય છે. એ અલભ્ય સ્વરૂપમાં પડેલા જે આપણા નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ છે તેને લભ્ય સ્વરૂપમાં લાવવાનું કામ કરે છે. અને રાસાયણિક ખાતરો ઓછા વાપરીએ તો પણ જૈવિક ખાતરો વાપરીએ તો એની અંદર એની અસરકારકતા વધી જાય છે અને આ રીતે ખેતીની અંદર ખર્ચ ઘટે છે. સર, રોટાવેટર અને શ્રેડરની વાત તમે કરી તો તેનાથી ખર્ચ અને ઉત્પાદનમાં શું શું ફેરફાર આવે છે તે અમારા મિત્રોને કહેશો? રોટાવેટર અને શ્રેડર ખાસ કરીને આપણે આપણા સૌરાષ્ટ્રની વાત કરીએ તો એ કપાસ પાકની અંદર અત્યારે વધુ વધુ એનો ઉપયોગ થાય છે. રોટાવેટર અને શ્રેડર એવી વસ્તુ છે કે સામાન્ય રીતે આપણે વર્ષોથી કપાસ પાકની અંદર કપાસનો પાક પૂર્ણ થઈ જાય પછી ખેડૂતો મજૂર દ્વારા જમીનમાંથી હાંઠીઓ ખેંચી લેતા અને પછી એના ઢગલા કરી અને એ છેલ્લે બાળી દેતા હતા. એટલે જે કિંમતી જે સેન્દ્રીય તત્વ છે એ પણ બળી જતું હતું. તો રોટાવેટર અને શ્રેડર આવતા આ ખેડૂતોને સાંઠીયું ખેંચવાની મજૂરી લાગતી નથી, એનો સમય પણ બચે છે અને જે સાંઠીઓ છે એનું નાના નાના ટુકડાના રૂપમાં રૂપાંતર થઈ જાય છે અને એ વસ્તુ જમીનમાં જ દટાઈ જાય છે અને સમયાંતરે પછી એ સડી જાય છે અને જમીનની અંદર સેન્દ્રીય તત્વનો ઉમેરો થાય છે. એટલે એની પછીના વર્ષે અથવા તો એના પછી જે પાક લઈએ છીએ એ સેન્દ્રીય તત્વો ઉમેરાવાથી આપણા પાકનું ઉત્પાદન સારું આવે છે અને જમીન ધીરે ધીરે જીવંત થતી જાય છે. સાહેબ, આપણે ખેડની વાત કરી તો તેમાં ખેડ કરવાથી જમીનમાં ફાયદો થાય છે કે નુકસાન, તે અમને કહેશો? એ ખેડની વાત કરીએ તો ખેડ છે એ ખેતીમાં તો બહુ ખૂબ જ જરૂરી છે, પણ વધુ પડતી ખેડ એટલે કે વારંવાર ઊભા પાકની અંદર ખેડ કરવાથી નુકસાન થાય છે. એની અંદર નુકસાનની વાત કરીએ તો એક તો ખોટું ખેતી ખર્ચ થાય છે, સાથોસાથ આપણા ઊભા પાકના મૂળ છે એ ડિસ્ટર્બ થાય છે અને અમુકવાર જે બેક્ટેરિયા છે એ પણ એને સારા એવા સંજોગો મળી જાય છે. એટલે ઊભા પાકની અંદર વારંવાર ખેડ કરવાથી ફાયદો થતો નથી, જરૂરિયાત મુજબની ખેડ કરવી જોઈએ.
સાહેબ, આપણે ઊભા પાકની વાત કરી તો એમાં નિંદામણ નાશક દવા નાખવાથી શું નુકસાન થઈ શકે છે? નિંદામણ નાશક છે એ એવી વસ્તુ છે કે અત્યારે દિવસે દિવસે મજૂરી મોંઘી થઈ ગઈ છે, મજૂરો મળતા નથી, તેવા સમયમાં નિંદામણ નાશક છે એ ખૂબ જ આવશ્યક છે. એટલે નિંદામણ નાશકનો ઉપયોગ કરવાથી કોઈ નુકસાન થતું નથી, પણ નિંદામણ નાશક જે તે પાક માટે એટલે કે સિલેક્ટિવ એનો એ રીતે ઉપયોગ કરીએ અને યોગ્ય માત્રામાં યોગ્ય સમયે જો નિંદામણ નાશકનો ઉપયોગ કરવામાં આવે તો અત્યારે ખેતીની અંદર ખર્ચ પણ ઘટે છે અને ઉત્પાદન પણ વધારે મળે છે. કારણ કે નિંદામણ છે એ આપણો જે કોઈ પાક ઊભો છે એની સાથે તમામ બાબતમાં હવા, પ્રકાશ, પાણી અને જમીનમાંથી તત્વો મેળવવામાં પણ હરીફાઈ કરતો હોય છે. એટલે નિંદામણ નાશક યોગ્ય સમયે વાપરવામાં આવે તો એનાથી ચોક્કસ ફાયદો થાય છે. સાહેબ, અમારા ખેડૂત મિત્રોએ કયું બિયારણ વાપરવું જોઈએ કે જેનાથી વધુ ને વધુ ઉત્પાદન મળી રહે? બિયારણની વાત કરીએ તો બે પ્રકારના બિયારણો હોય છે કે હાઇબ્રિડ અને સુધારેલા. આપણે હાઇબ્રિડ બિયારણની વાત કરીએ તો કપાસ છે, એરંડા છે, બાજરી છે, આ તમામની અંદર હાઇબ્રિડ પ્રકારના બિયારણો આવે છે. એટલે હાઇબ્રિડ જે કોઈ જાતો છે કે જે કોઈ પાકના બિયારણો છે એ દર વર્ષે નવા લેવા જોઈએ. જ્યારે સુધારેલા પાક છે, સુધારેલી જે વેરાયટીઓ છે તે ખેડૂત ધારે તો પોતાની રીતે પણ તૈયાર કરી શકે. દાખલા તરીકે ઘઉં છે, જીરું છે, તલ છે, અમુક શાકભાજી છે, એમાં ખેડૂત પોતે જે પોતે પાક ઉભલીધો હોય એમાંથી પણ તૈયાર કરીને વાપરી શકાય. એટલે સુધારેલ જે જાતો છે જુદા જુદા પાકની એને 4-5 વર્ષે એકવાર બદલી નાખવી જોઈએ અને હાઇબ્રિડ બિયારણો દર વર્ષે નવા લેવા જોઈએ. અને જે આપણે વાત કરી કે સ્વપરાગત પાકો છે એમાં ખેડૂત ધારે તો પોતાની રીતે પણ બિયારણ તૈયાર કરીને બીજા વર્ષ માટે રાખી શકે છે. તલ છે, તલ પાક જો આપણે 10 વીઘાના તલ હોય તો એમાં આપણે સિલેક્ટિવ છોડ પસંદ કરી અને જુદા એનું બિયારણ લઈ લેવામાં આવે તો એ બિયારણ બીજે વર્ષે સરસ મજાનું અને સારી રીતે ઉપયોગ કરી શકાય એમ છે. એટલે આ રીતે બિયારણ આપણે જાતે પણ તૈયાર કરી શકાય છે અને માન્ય થયેલી કંપનીના માન્ય બિયારણો ખેડૂતોએ વાપરવા જોઈએ. બિયારણમાં ક્યાંય ખોટી કરકસર કરવાની નથી. સાહેબ, હવે કપાસનું વાવેતર મૂળ સમય કરતા વહેલું કરી શકાય? કપાસનું વાવેતર વહેલું શરૂઆતના સમયમાં આપણે કરતા હતા, પરંતુ કપાસનું બહુ વહેલું વાવેતર કરવાથી આપણને નુકસાન થાય છે. એમાંય છેલ્લા 2-3 વર્ષથી જે ગુલાબીયળના પ્રશ્નો થયા છે એ આ વહેલા વાવેતરમાં વિશેષ જોવા મળે છે. ખેડૂતો ઘણીવાર 15 મે આ કપાસનું વાવેતર વહેલા કરી નાખતા હોય, જેને પિયતની સગવડ હોય છે, તો એ વહેલું વાવેતર કરવાથી ગુલાબી ઈયળ આવવાના ચાન્સીસ પૂરેપૂરા રહે છે. એમ થશે કે કઈ રીતે? તો ઘણીવાર ઘણા બધા બીજા અન્ય ખેડૂતો છે એમને સાંઠિયું પણ એની ઊભી હોય. કપાસ ગુલાબી ઈયળનું એવી વસ્તુ છે કે એની અંદર એને ગુલાબ અન્ય જે જુદી જુદી જીવાતો છે એના હોસ્ટ જુદા જુદા ઘણા હોય છે, જ્યારે ગુલાબી ઈયળને હોસ્ટ ફક્ત ને ફક્ત કપાસ જ છે. એટલે જો વહેલું વાવેતર કરવામાં આવે તો 30 થી 40 દિવસે જો એ અનુકૂળ વાતાવરણ મળતા, જે આગલા વર્ષે જે ગુલાબી ઈયળના કોશેટા પડેલા હોય એમાંથી એને અનુકૂળ વાતાવરણ મળે એટલે ગુલાબી ઈયળ વહેલા વાવેલા પાક કપાસ પાકમાં આવી જાય છે. એટલે કપાસનું બહુ વહેલું વાવેતર કરવું વ્યાજબી નથી અને ભલામણ પણ નથી. સાહેબ, હવે જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે અમારા ખેડૂત મિત્રોએ શું ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી સરસ રીતે તે છંટાઈ જાય? ખાસ કરીને એનો જે પંપ છે, મતલબ અલગ અલગ અત્યારે તો હેન્ડપંપ આવે છે, પાવર પંપ આવે છે અને ટ્રેક્ટરની સાથે જોડેલો પણ પંપ આવે છે, જેવી જેની ખેતી અને જેવી જેની જરૂરિયાત. એમાં આપણે અગાઉ વાત કરી તેમ દવા અને પાણીનું પ્રમાણ જળવાવું જોઈએ અને આખો છોડ ભીંજાઈ જાય એ રીતે એણે દવાનો છંટકાવ કરવો જોઈએ. પવનની દિશા એ પણ બધું જોવું જોઈએ. આ રીતે જંતુનાશક દવાની અંદર મુખ્ય કાળજી રાખવી પડે છે. સાહેબ, હવે જમીનને જાળવવા માટે યોગ્ય સેન્દ્રીય ખાતરનો કઈ રીતે ઉપયોગ કરી શકાય કે તેનાથી ઉત્પાદન જળવાઈ રહે? અત્યારના સમયમાં આગુ શરૂઆતમાં પણ આપણે કહ્યું એ રીતે જમીન દિવસે દિવસે રાસાયણિક ખાતર અને વધુ પડતા પાણીના ઉપયોગથી બગડતી ગઈ છે, ખરાબ થતી ગઈ છે. તો આ સમયમાં હવે સેન્દ્રીય ખાતર નાખ્યા વગર છૂટકો જ નથી. જમીન આપણી નિર્જીવ થઈ છે એટલે જીવંત કરવા માટે સેન્દ્રીય ખાતર અચૂક ઉપયોગ કરવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી
આપણે વિલેજ લેવલે ગ્રામ્ય લેવલે જે આપણી પાસે દેશી ખાતરો જે બનાવતા હતા એટલે કે એ કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. એમાં પણ આપણે ઘણીવાર ખેડૂત મિત્રો એમ કહે છે કે મેં છાણિયું ખાતર વાપર્યું, કમ્પોસ્ટ ખાતર વાપર્યું, પણ એ ઘણીવાર આપણે જોઈએ તો આપણને એમ થાય કે આ ખરેખર દેશી ખાતર વાપરતો નથી, પોતે જે પશુઓના છાણ છે એના સીધા ઉકળા ખેતરની અંદર ઠલવાય એવું તેઓ લાગે છે. એટલે આવી રીતે ઉકળા ન ઠલવતા એને યોગ્ય રીતે જમીનમાં ખાડો બનાવી, ખાતરની ખાડ બનાવી, એની પદ્ધતિસરનું છાણિયું ખાતર બનાવીને વાપરવામાં આવે તો જમીન ચોક્કસ સુધરે છે. અને અત્યારે સેન્દ્રિય ખાતરો બીજા પણ મળે છે, સારી કંપનીઓના પણ મળે છે, એડીનો ખોળ પણ આપણે ઉપયોગ કરી શકીએ. એટલે સેન્દ્રિય ખાતરો જે બજારમાં મળે છે જે સ્ટાન્ડર્ડ કંપનીઓના એનો ઉપયોગ કરી અને આપણે જમીન આપણી જીવતી કરવી જ પડશે, નહીંતર આવતા સમયમાં ઉત્પાદનમાં પણ આપણે લોસ થવાનો છે. સાહેબ, તો હવે ખેતીમાં કાપણી કરતા હોય જ્યારે ખેડૂતો કે કાપણી કરતા વખતે એવું શું ધ્યાન રાખે કે તેનાથી વધુ વળતર મળે એમને? જે તે પાકની જે તે અવસ્થાએ પાકણી ખૂબ મહત્ત્વની છે. વહેલી આપણે કાપણી કરીએ તો પણ બરાબર નહીં અને મોડી આપણે કાપણી કરીએ તો એ પણ બરાબર નહીં. પછી જુદી જુદી પાકની જુદી જુદી જાતોની ખાસિયત હોય છે, એટલે પાકની કાપણી છે તે યોગ્ય સમયે કરવી ખૂબ જ મહત્ત્વની છે. અને અત્યારે તો ફાર્મ મિકેનાઇઝેશન ખૂબ આગળ વધી રહ્યું છે, એટલે જે તે પાક માટે જે થ્રેસરો આવતા હોય એનો ઉપયોગ કરી અને આપણે યોગ્ય સમયે પાકની કાપણી કરવી જોઈએ. ઉપરાંત જે આપણું અન્ન પાકે છે, જે મતલબ તૈયાર થાય, એની અંદર ભેજ પણ યોગ્ય માત્રામાં રહે એ ખૂબ જ મહત્ત્વનું છે. એનો સંગ્રહ પણ યોગ્ય જગ્યાએ થવો જરૂરી છે. સાથોસાથ બજારમાં જ્યારે યોગ્ય આપણને ભાવ મળે ત્યારે આપણે બજારમાં વેચીએ. અને હું તો એમ કહું છું કે તમારું કૃષિની કોઈ પણ ઉપજ છે તેને થોડું ગ્રેડિંગ કરીને તમે વેચશો તો બજારમાં તમને ગ્રેડિંગનો ખર્ચ 2 કે 3% લાગશે, પણ ભાવ તમને 10-15% વધારે મળશે. એટલે કૃષિની કોઈ પણ ઉપજ છે એને વકલ પાડીને ગ્રેડિંગ કરીને બજારમાં મૂકીએ તો આપણને એના ભાવ પણ સારા મળે છે. સાહેબ, તમે અમને ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા વિશે આટલી બધી માહિતી આપી અને અમારા ખેડૂત મિત્રોને આટલી બધી સહાય કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.